થરાદ તાલુકાના પૂર્વ પટ્ટામાંથી પસાર થતી સુજલામ સુફલામની કાચી નહેરમાં પાણી છોડવા તથા નહેરની લંબાઈ વધારવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં થરાદ તાલુકો વર્ષોથી પછાત ગણાતો હતો, પરંતુ નર્મદા નહેરના પાણી આવતા તાલુકો આર્થિક રીતે સદ્ધર બન્યો છે. જોકે તાલુકાના પૂર્વ પટ્ટામાં નર્મદા નહેર નથી, ત્યાં સુજલામ સુફલામની કાચી નહેર છે, જ્યાં માત્ર અમુક સમયે પાણી છોડવામાં આવે છે, જેના કારણે ખેતીની પેદાશ ઓછી થાય છે અને પાણીનું લેવલ પણ ઊંડે જાય છે, જેથી આ વિસ્તારના કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ દ્વારા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતો પિયત કરી શકે અને આ કાચી કેનાલને ચાંગડાથી આગળ વધારી વાઘાસણ સુધી લંબાવવામાં આવે અને રેલ નદીમાં પાણી નાખી નદીને સજીવન બનાવવામાં આવે તો 97 ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે. આજે અમે સૌ મિત્રો સાથે પ્રાંત સાહેબની કચેરીએ સુજલામ સુફલામ બાબતમાં પાણી છોડવા બાબતમાં સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સુજલામ સુફલામ કાચી નહેર પાણી છોડવા માટે બનાવેલી છે, જેનાથી ભૂગર્ભ જળ સમૃદ્ધ બને, પણ કમનસીબે થરાદ વિસ્તારમાં એક મોટર ચાલુ છે અત્યારે પંપિંગમાં, એટલે પાણી પહોંચતું નથી. એટલે નમ્ર વિનંતી પ્રાંત સાહેબ વતી આજે મુખ્યમંત્રી સાહેબને નીતિનભાઈને કરી છે કે એકની જગ્યાએ 5 મોટરો ચાલુ કરવામાં આવે અને પાણીનો પોળો જથ્થો અહીંયા છોડવામાં આવે, જેનાથી થરાદના બધા છેવાડા સુધી પાણી પહોંચી શકે અને નહેરનું જે કામ ચોંગડા સુધી અટકેલું છે એ કામ આગળના ગામમાં વાઘાસણ સુધી, આ બાજુ નેનાવા સુધી આગળ વધારીને નહેરને આગળ વધારવામાં આવે, જેનાથી થરાદના તમામ ગામડાને એનો લાભ મળી શકે અને 97 ગામ જે થરાદના છે એ પાણી વગરના છે, એમને પણ કંઈક અંશે થોડા ઘણો લાભ પણ એનાથી મળી શકે, એ માટે સાહેબશ્રીને આજે અમે સૌએ આગેવાનશ્રીઓ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે. એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આગામી સમયમાં ઉનાળાનો સમય છે, અત્યારે કોલમો પાણીનો તળ નીચે જાય એટલે કોલમો નોખવી પડે છે, ખેડૂતોને પાણી ભૂગર્ભમાંથી ખેંચવાનું પોસાતું નથી, એવા સમયે સરકાર તાત્કાલિક ધોરણે 5 મોટરો ચાલુ કરીને તાત્કાલિક રીતે પાણીનો જથ્થો છોડે અને નહેરની જે કામગીરી ઢીલી પડી છે, બંધ પડી છે, એની પૂર્ણરૂપે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે રાજસ્થાન સરહદ સુધી નહેરને વધારવામાં આવે એવી અમે માગણી અને લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે અહીંયા આવેદનપત્ર આજે આપ્યું છે.